આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ જૂના મજરા પાટિયા ખાતે જ્યારે વનસ્પતિ ખાતા 11 પશુઓના મોત નિપજ્યા છે, ત્યારે 14થી વધુ પશુઓને સારવાર હેઠળ પશુ ચિકિત્સાલય લઈ જવામાં આવ્યા હતા. મજરા ખાતે રહેતા રવારી સમાજના પરિવારો દ્વારા નિયત મુજબ પોતાના પશુઓને ગામની સીમમાં ચડાવવા લઈ ગયા હતા અને સાંજે ઘરે પરત લાવાયા હતા. જ્યારે ઘરે પાછા આવ્યા પછી વાડામાં ખીલે બાંધે પશુઓને એક પછી એક ઝેરની અસર થતા નીચે પડતા અને મોઢામાંથી ફીણ નીકળતા મોતને ભેટ્યા હતા. જ્યારે આ અંગેની જાણ પશુ માલિકોને થતા તેઓએ તાત્કાલિક પશુ ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો અને પ્રાંતિજ પશુ ડૉક્ટરની ટીમ તથા સાબર ડેરીના ડૉક્ટરની ટીમ મજરા ખાતે દોડી આવી હતી. પશુઓને સારવાર આપી હતી. જ્યારે ડૉક્ટર દ્વારા પ્રાથમિક તપાસમાં કોઈ ઝેરી વનસ્પતિ ખાતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે સારવાર મળે તે પહેલાં જ 7 ભેંસો અને 4 ગાયોના મોત નિપજ્યા હતા અને સારવાર દરમિયાન વધુ એક ગાયનું મોત થયું હતું. અન્ય 14થી પણ વધારે પશુઓને સાબર ડેરીના ડૉક્ટર તથા પ્રાંતિજ પશુ દવાખાનાની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી હતી. જ્યારે રબારી સમાજના ઈશ્વરભાઈ મહાદેવભાઈ દેસાઈ, કનુભાઈ માવજીભાઈ દેસાઈ અને મહાદેવભાઈ ભગવાનભાઈ દેસાઈ ત્રણેય પરિવારોનું ગુજરાન ચાલવતા પશુઓનું અચાનક મોત નિપજતા પરિવારો ઉપર આબ ફાટ્યું હતું, ત્યારે સરકાર દ્વારા પીડિત પરિવારનો સહાય મળે તેવું હાલ તો ગ્રામજનો જણાવી રહ્યા છે. રબારી સમાજની અંદર આબ ફાટી નીકળેલું છે. જંગલમાં દરરોજ ગાયો તથા ભેંસો ચરાવવા દિલ્હી જાય છે, એની અંદર આકસ્મિક કંઈક ઘાસચારો ખાવામાં આવેલો છે. એની અંદર 7 ભેંસો, 3 ગાયો તથા 14 બીજા અન્ય જાનવરોને પોઈઝનની મોટા પ્રમાણમાં અસર થઈ છે. એમાં 7 ભેંસો અને 3 ગાયોનું અકારે મૃત્યુ થયેલ છે. ત્યાર પછી 14 જાનવરો અત્યાર હાલ સારવાર હેઠળ ડોક્ટરો પોતે પોતાની ટીમ લઈને સારવાર કરી રહ્યા છે. બીમાર હોવાનું અમારા પશુધનની એક શેખ શ્રી બાળવી દ્વારા જાણ થતો. અમે ઘટના સ્થળે મુલાકાત લીધી અને જાનવરોનો તપાસ કરતો. 11 જાનવરો મરણ પામેલ હતો અને બીજા બીમાર જાનવરો હતો એનો ચિહ્નો જોતો. કોઈ ઝેરી વનસ્પતિ ખાવાથી જાનવરો મરણ પામતા હોય તેવું પ્રાથમિક તબક્કે માલુમ પડેલ છે અને હાલમાં 14 જાનવરોની સારવાર ચાલુ છે. સારવાર દરમિયાન એક જાનવરનું મરણ થયેલ છે. સંજય રાવલ, CN24 ન્યૂઝ, પ્રાંતિજ.